વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર અઢારમાં બાકી રહેલ મુદ્દાઓનો અભ્યાસ કરીએ અમેરિકન પ્રમુખ જોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં તારીખ પંદર માર્ચ ઓગણીસો બાસઠના રોજ ગ્રાહકોના ચાર અધિકારો આપ્યા કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને તારીખ પંદર માર્ચ ઓગણીસો ત્યાંસીના રોજ ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષની પંદરમી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ વિશ્વ ગ્રાહક અધિકાર દિન રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન એ વિકલ્પોમાં પૂછાય છે ત્યારબાદ યુનોએ એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘે તારીખ સોળમી એપ્રિલ ઓગણીસો પંચ્યાસીના રોજ તેમની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત આઠ અધિકારો જાહેર કર્યા અને વિશ્વના દેશોને ગ્રાહકના અધિકારો અને હિતોના રક્ષણ માટે કાયદાકીય માળખું ગોઠવવા ભલામણ કરી હતી તે મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો ને છ્યાસીમાં ઘડી કાઢ્યો અને જેને રાષ્ટ્રપતિએ ચોવીસ ડિસેમ્બર ઓગણીસો છ્યાસીના રોજ મંજૂરી આપી હતી પરિણામે ભારતમાં દરેક વર્ષે તારીખ ચોવીસ ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે પંદર માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન અને ચોવીસ ડિસેમ્બર એ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે ગુજરાત સરકારે તારીખ અઢારમી ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ ગ્રાહક સુરક્ષા નિયમો અમલમાં મૂક્યા હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ગ્રાહકના અધિકારો બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ અનેક વસ્તુની જાણકારીના અભાવે ગ્રાહક વસ્તુની સાચી પસંદગીમાં ભૂલ કરી બેસે છે અને પોતે ખર્ચેલા નાણાંનું પૂરતું વળતર મેળવી શકતો નથી તેના નાણાં વેડફાઈ જાય છે અને પોતે છેતરાઈ ગયાનો અફસોસ વ્યક્ત કરે છે હલકી કક્ષાના બનાવટી ભેળસેળયુક્ત નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો ખરીદીને અનેક રોગોને નોતરે છે અને જેથી આરોગ્યને નુકસાન થાય છે તોલમાપ ભેળસેળ અને બનાવટ છેતરપિંડી ભાવોમાં લૂંટફાટ અને ભ્રષ્ટાચારી વગેરે અનૈતિક રસમોથી સમાજનું નૈતિક ધોરણ એ નીચું જાય છે આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે કાયદા નીચે ગ્રાહકોને છ અધિકારો આપવામાં આવ્યા છે પહેલું સલામતીનો અધિકાર જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને નુકસાન કરતા હોય તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ગ્રાહકના જાન સામે જીવ સામે જોખમ હોય અને આરોગ્યને નુકસાન કરતા હોય તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર બીજું માહિતી મેળવવાનો અધિકાર ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા જથ્થો ક્ષમતા શુદ્ધતા ધોરણ વપરાશ કિંમત વગેરેની બાબતોથી જાણકારી મેળવવાનો અધિકાર છે અને જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીત રીતરસમોથી બચી શકે છે ત્રીજું છે પસંદગી કરવાનો અધિકાર વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈના અભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે ચોથું રજૂઆત કરવાનો અધિકાર ગ્રાહકોના હક્કો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા ગ્રાહક સુરક્ષા મંડળોની રચના કરી અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપી અને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળ જોગવાઈ કરી છે પાંચમું ફરિયાદ નિવારણનો અધિકાર આ અધિકાર પ્રમાણે ગ્રાહકને અપ્રમાણિક વેપારી રીત રસમ રસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી અને તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માગવાનો અધિકાર બક્ષે છે છઠ્ઠું ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચા સભા પ્રદર્શનો વાર્તાલાપ કાર્ય શિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકને તે અંગેનું શિક્ષણ મેળવવાનો અધિકાર છે આમ ગ્રાહકને છ અધિકાર મળેલા છે હવે જોઈએ ગ્રાહકની ફરજો ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી વખતે મારકાવાળી યોગ્ય ગુણવત્તાવાળી ચીજવસ્તુ ખરીદીને જ પ્રાથમિકતા આપવી જોઈએ એટલે કે ખરીદતી વખતે યોગ્ય ગુણવત્તાવાળી અને મારકાવાળી ચીજવસ્તુઓ ખરીદવી જોઈએ બીજું ગ્રાહકે માલની ખરીદીમાં પાકું બિલ કે નાણાં ચૂકવાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો જોઈએ વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ ત્રીજું ગ્રાહકો સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવા જોઈએ સરકારની ગ્રાહક સંબંધી વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માગવું જોઈએ અને જે થકી શોષણ સામે લડી લેવું એ પણ ગ્રાહકની ફરજ છે ચોથું ગ્રાહકોએ છેતરાયાની ફરિયાદ સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લેખિત સ્વરૂપમાં અચૂક કરવી જોઈએ પાંચમું ગ્રાહકો વસ્તુની ખરીદતી વખતે પેકિંગ તારીખ કિંમત અંતિમ તારીખ ઉત્પાદકનું નામ સરનામું વગેરે જોઈને તપાસીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ છઠ્ઠું ખરીદતી વખતે માલ ભળતો હોય બનાવટી કે નકલી હોય વજનમાં ઘટ પડતી હોય તો તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ ग्राहक के आकर्षक जाहरा आकर्षाई ने के देखा देखी दखादेखी बिन जरूरी ने खोटी खरीदी करइए नहीं आठमो खरीदती वज़न ना मापिया वजन कांटो, तोल मापना साधनों के इलेक्ट्रॉनिक्स यंत्रों बराबर छे कि के केम खात्री, खातरी दरेक ग्राहके करवी जीए નવમો ગ્રાહક જ્યારે ગેર સિલિન્ડર લઈને આવે ત્યારે તેનું સીલ તપાસું કે તે અકબંધ છે કે નહીં અને એનું આશરે વજન ચેક કરવું દસમું રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને મીટરથી ભાવ પ્રમાણે બેસવું અગિયાર પેટ્રોલ ડીઝલ કે સીએનજી ગેસ ભરાવતી વખતે ઇન્ડિકેટર પર જીરો મીટરનું રીડિંગ જોઈને પછી જ ભરાવવું બારમું કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફીણ બેસી જાય પછી જ પૂરેપૂરું માપિયું ભરાવીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ તેર રેલવે બેંક વીમો ટેલિફોન હોસ્પિટલ વગેરેની સેવાઓમાં થતી બેદરકારી કે સેવામાંની ઉણપતી शारीरिक मानसिक आर्थिक नुकसान सामने ग्राहक फोरम ग्राहक मंडळ द्वारा फरियाद करवी जे चौद ग्राहक सुरक्षा मंडळ दारा योजाता परिसंवाद केमिनार समाज में ग्राहक सुरक्षा क्षेत्रे जागृति लाववा प्रयत्न जो विद्यार्थी मित्रों ग्राहक सुरक्षाना उपाय ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ચાર પ્રકારે ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે એમાં અ અર્ધ અર્ધન્યાયી અદાલતો રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે એમાં પહેલું જિલ્લા ફોરમ પ્રત્યેક જિલ્લામાં અદાલત છે દેશમાં લગભગ પાંચસો ને ગ્રાહક જિલ્લા ફોરમ કાર્યરત છે આ અદાલતમાં વીસ લાખ રૂપિયા સુધીના વળતરના દાવાની અરજી નક્કી કરેલ ફી ભરીને કરવામાં આવે છે બીજું રાજ્ય ફોરમ દેશમાં અંદાજે હાલમાં પાંત્રીસ રાજ્ય ફોરમો કાર્યરત છે વીસ લાખથી એક કરોડ રૂપિયા સુધીના વળતરના દાવાની રકમ માટેની અરજી નક્કી કરેલ ફી ભરીને રાજ્ય ફોરમમાં કરી શકાય છે ત્રીજું રાષ્ટ્રીય ફોરમ એક કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજી નક્કી કરેલ ફી ભરીને કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ સ્તરીય અદાલત જિલ્લા ફોરમ રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય ફોરમ વીસ લાખ સુધીના દાવાની અરજી જિલ્લા ફોરમમાં કરી શકાય વીસ લાખથી એક કરોડ સુધીના દાવાની અરજી રાજ્ય ફોરમમાં કરવામાં આવે છે અને એક કરોડથી વધુ દાવાની અરજી રાષ્ટ્રીય ફોરમમાં કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ ત્રણેય અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલ હુકમોનું પાલન ન કરે તો સજા અથવા દંડ કે બંને શિક્ષાને પાત્ર ઠરે છે સજા અને દંડ બંને શિક્ષાને પાત્ર ઠરે છે બિફોર પોવર્ટી લાઇન એટલે કે ગરીબીની રેખા નીચે જીવતી વ્યક્તિઓને સિનિયર સિટીઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે અને જિલ્લા મફત કાનૂની સેવા માર્ગદર્શન કાનૂની સહાય માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે હવે જોઈએ ગ્રાહક મંડળો આ અધિનિયમ હેઠળ તાલુકા જિલ્લા રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે આ ગ્રાહક મંડળનો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારોએ જાગૃતિ તથા પ્રોત્સાહન આપવા તથા તેના હક્કોની રક્ષા માટે નીતિઓના ઘડતરમાં સરકારને મદદ કરવાનો છે ગ્રાહકોના અધિકારો ફરજો વિવિધ પ્રકારે થતા શોષણથી કેવી રીતે બચી શકાય એની કાયદેસરની જોગવાઈઓ જેવા મુખ્ય વિષયો પર માર્ગદર્શન પૂરું પાડે છે આ ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા ઇન્સાઈડ ધ કન્ઝ્યુમર ગ્રાહક મંચ જેવા માસિક દ્વિમાસિક મેગેઝીનો કે સામયિકો પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ ફેલાવી અને ગ્રાહકની ફરિયાદોનું નિવારણ લાવવામાં મદદરૂપ થાય છે વિદ્યાર્થી મિત્રો એટલે ટૂંકમાં ગ્રાહક મંડળો એ ગ્રાહકમાં જાગૃતિ લાવી અને એનું ફરિયાદ નિવારણનું કાર્ય કરે છે જાહેર વિતરણ પ્રણાલી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં થતા શોષણથી બચાવી વ્યાજબી ભાવની દુકાનો દ્વારા રાહત દરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર સરકારે કેટલીક કાયદાને આધીન સંસ્થાઓની સ્થાપના કરી છે જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલ માલસામાન વસ્તુઓની ગુણવત્તા અને શુદ્ધતાની તપાસણી ચકાસણી કરીને તેને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે ભારત સરકારે ચીજવસ્તુની ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા સ્થાપી હતી જે ઈસવીસન ઓગણીસો છ્યાસીથી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ નામે ઓળખાય છે જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને આઈએસઆઈ માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે ખેત આધારિત ચીજવસ્તુઓ જેવી કે વન પેદાશો બાગાયતી અને પશુ પેદાશોની ગુણવત્તા યોગ્ય હોય તો તેની પર એગમાર્કોનો માર્કો લગાડવામાં આવે છે સોનાની શુદ્ધતાનો નંબર દાખલા તરીકે નવસો સોળ એટલે કે બાવીસ કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતું માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો જે જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન એફપીઓ ફૂડ પ્રોડક્ટ ઓર્ડર જામ ફ્રૂટ જ્યુસ કન કે ટીનમાં પેક કરેલા ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુ પર એફપીઓનો માર્કો લગાડવામાં આવે છે જેની ગુણવત્તા યોગ્ય હોય તેની પર આઈએસઆઈ એસઆઈ આઈએસઆઈનો માર્કો એ ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશકો રબર પ્લાસ્ટિકની બનાવટો સિમેન્ટની ધાતુઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણ પર આ માર્કો એ બીઆઈએસ દ્વારા લગાડવામાં આવે છે વુલમાર્ક ઊનની બનાવટો અને પોશાક માટે વપરાય છે એચ એ સીપી હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનો માટે વપરાય છે એમપીઓ મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમિસર માંસ મટનની પેદાશો અને તેમાંથી બનેલ બનાવટોને मार्को वपराय ईसीओ साबु डिटर्जेंट कागल साबू डिटर्जेंट कागल लुब्रिकेटिंग ऑइल पैकेजिंग मटीरियल रंग रसायणों पाउडर बैटरी पाउडर कोटिंग सौंदर्य प्रसाधनों લાકડાના બદલે વપરાતી વસ્તુઓને ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો માટે આ માર્કો વપરાય છે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આંતરરાષ્ટ્રીય જે ચીજવસ્તુઓ વેચાય છે એની ગુણવત્તા યોગ્ય છે તેના માટેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ સંસ્થાઓ કાર્યરત છે આઈએસઓ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન તેનું મુખ્ય મથક જીનિવામાં છે તેની સ્થાપના ઓગણીસો સુડતાલીસમાં થઈ હતી તેનું કાર્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે બીજું સીએસી કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન તે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે આ કમિશનની સ્થાપના ઓગણીસો ને ત્રેસઠમાં ખાદ્ય તથા ખેતી સંગઠન અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવી છે તેનું મુખ્ય મથક ઇટાલીની રાજધાની રોમમાં છે દૂધ દૂધની બનાવટો માંસ માછલી ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ નિયમો ઘડવાનું કાર્ય આ સંસ્થા કરે છે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ફરિયાદ કોણ અને ક્યાં દાખલ કરી શકે પહેલું ગ્રાહક પોતે બીજું કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર ત્રીજું ગ્રાહક મંડળ ચોથું ગ્રાહકોવતી ગ્રાહક પ્રતિનિધિ પાંચમું માલ ખરીદનાર કુટુંબનો સભ્ય ક્યાં કરી શકે તો જિલ્લા ફોરમ રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમ એમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી ગ્રાહક મંડળો કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે ફરિયાદ કેવી રીતે કરી શકાય ફરિયાદી પોતે સાદી સરળ ભાષામાં સ્વહસ્તાક્ષરમાં કે ટાઈપ કરીને કે થી અરજી કરી શકે છે અરજદારનું નામ સરનામું સંપર્ક નંબર ફરિયાદીની વિગત વગેરે આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો બેળવી બિલની રસીદ અને જો ચેકથી પેમેન્ટ કર્યું હોય તો તેની વિગત લખવી વિક્રેતાએ કરેલ શરતો જાહેર ખબરની નકલ ગેરંટી કે વોરંટી કાર્ડ પેમ્ફલેટ કે પ્રોક્સ પ્રોસ્પેક્ટર્સ નકલ બીડવી વિદ્યાર્થી મિત્રો ફરિયાદ કરવી બહુ સરળ છે કે એક સાદી સરળ ભાષામાં પોતાના હસ્તાક્ષરમાં પણ ફરિયાદ કરી શકાય અને એમાં અરજદારનું નામ સરનામું સંપર્ક નંબર ફરિયાદ કરી છે એની વિગત આધાર પુરાવાને દસ્તાવેજોની માત્ર પ્રમાણિત નકલ બીડવી ઓરિજિનલ ક્યારેય બીડવી નહીં બિલની રસીદ ચેકથી જો પેમેન્ટ કરવી હોય તો ચેકનો નંબર કઈ બેંક બેંકનો ચેક છે એની વિગતો વગેરે લખવી અને વિક્રેતાએ કરેલી શરતો જાહેર ખબરની નકલ ગેરંટી વોરંટી કાર્ડ વગેરે પણ બીડવા આ બધાની ઝેરોક્ષ નકલ બીડવી અહીંયા પાઠ પૂરો થાય છે સ્વાધ્યાય મોડે કરીને લખવું